भारत माता की। अमे बदा नदासा हाईस्कूल ना मित्रों छे वीरेन्द्र ना अने आ रिंकू बेन छे ए स्वागत करशे वीरेन्द्र ना धर्मपत्नी छे ए पण उभा थजो भाभी કાકી આપણે એમને પણ ના પૂછી શકીએ એમને પણ ભોગા દો અને મહેશ એક વાર એમના પપ્પાને પહેરાવજો અમને ફોટો પાડી દેજો આવજે આવજે खूब खूब धन्यवाद अर्जुन प्राथमिक गामना સંચનો શનિવાર પછી આપણે સન્માન કરીશું સાહેબને હા બીજા આજે આપવાની છે એટલે હું સાહેબને ભારત માતા કી આ બાળકો બોલ્યા નહીં આ બધા આ બાળકો બોલ્યા ને આપણે બધા બોલ્યા નહીં આ ભારત માતાની જય એટલે આ વીરેન્દ્રસિંહભાઈ જે બોર્ડર ઉપર રક્ષા કરવા માટે જે આ પ્રોગ્રામ આપણે કરીએ છીએ ને આવા અસંખ્ય આપણા જવાન વીરો બોર્ડર ઉપર આપણી રક્ષા કરવા માટે ત્યાં આગળ હોય છે શાંતિ રાખો અમારે લોકો ભારત માતા સિવાય બીજા કોઈની વાત નહીં એટલે જમીનના ટુકડા માટે સામી છાતીએ ગોળી નથી ખાતા અહીંયા આપણા જોડે સોગડો સોગડો સન્માન અને સ્વાગત માટે બેઠા છીએ અને ભારત માતા એટલે આપણે બધા જે રાત દિવસ જેના ઉપર નિત્યક્રમ કરીએ છીએ ભારત માતા એટલે હું વિનંતી કરીશ બે હાથ બંધ મુઠ્ઠી કરી અને બધા ભારત માતાની જય બોલીશું બોલો ભારત માતા કી જય વંદે આજે મારા ગામની અંદર અને મારા પરિવારના દીકરાનું સન્માન જે હો એમના માટે વીરેન્દ્રસિંહભાઈ માટે મારે કહેવું જ પણ એમના માટે પહેલા આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીશું વીરેન્દ્રસિંહભાઈ એવા જ બીજા સતત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રત્યેક વ્યક્તિઓને મળતા રહેતા અને દરેકે દરેક જગ્યાએ નામાં નાનામાં નાના પ્રસંગની અંદર આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય માન્ય ભરતજી ઠાકોર સાહેબ માટે જોરદાર તાળીઓ અભિવાદન કરી અને આપણા આમંત્રણને માન આપી અને ખાસ પધારેલા પૂર્વ આર્મી મેન એવા વનરાજસિંહભાઈ માટે પણ જોરદાર તાળીઓથી અભિવાદન કરી આજે જ્યારે આસજોલ ગામે આ જવાન વીરનું સ્વાગત અને સન્માન કેમ કરવામાં આવે કારણ કે હરેક નોકરીઓ જે નોકરીઓ હોય એ નોકરીની અંદર કદાચ ભાગ્ય જ કોઈ એવી નોકરી હશે હું તો કહું કે કોઈ એવી નોકરી નથી કે જેને સામી છાતીએ ગોળી ખાવી પડે પગાર માટે આ જવાન વીર બોર્ડર ઉપર રક્ષા નથી કરતો એ ભારત ભૂમિ માટે પ્રેમ કરતો હોય કારણ કે તમને કોઈ એમ કે ભાઈ આ લે એક ના 5 લાખ રૂપિયા આપું અને ગોળી ખાય તો ખાય કોઈ પણ દેશદાજ મારે દેશ વિરોધી તત્વો અને દુશ્મનોને નાબૂદ કરવા માટે સામી છાતીએ ગોળી ખાતા એવા જવાન વીરો એની અંદર આપણું ગૌરવ અને જેમણે 17 વર્ષ સુધી તપસ્યા કરી કારણ કે ક્યારે અડધી રાતે પણ બ્યુગલ વાગે અને યુદ્ધની અંદર જવું પડે સામી છાતીએ ગોળીઓ ખાવી પડે એની અંદર પોતે સતત તપસ્યા કરીને આપણી વચ્ચે પધારેલા વીરેન્દ્રસિંહ જેણાજી ઠાકોર માટે જોરદાર તાળીઓથી અભિવાદન કરીશું
समय થઈ ગયો છે તમે બધા ભી તડકામાં બેઠા છો વધારે ના કહેતા મારા જોડે જે માંગણી કરવામાં આવી પરંતુ હજી પણ માન્ય સરપંચશ્રી ગામના વગેરે વડીલો આગેવાનોને હું કહું છું કે આવનારા સમયની અંદર મારા જોડે એવી માંગણી કરો કે આવો મંડપની જગ્યાએ એક હોલ થઈ જાય ને હું આપવા તૈયાર છું તો તડકામાં બેહવું ના પડે ભાઈ જાગશે આપણે બે કહેવત છે જા ભાઈ કે ભાઈ જાગતાની અરે વાહ મારી માતા બહેનો બોલી જાગતાની અને ઊંઘતાનો એટલે હવે તમારે જાગવાનું છે તમે બધા જાગો મને યાદ કરશો અને આપણા ગૌરવવંતા દીકરાનું જે સન્માન આપ સૌએ જે કર્યું એ બદલ આપ સૌનો આભાર માનું છું અમારું બી આમ જોવા જઈએ તો સન્માન ના કરવાનું કારણ કે મને તો હું જ્યારે આવું ત્યારે તમે બધા હૃદયથી મારું સ્વાગત કરતા જાઓ છો મારા લાયક કંઈ પણ કામકાજ હોય તો ફરીથી કહું છું આમાં કોઈને એવું ના રાખતા કોઈ આગેવાનને લઈને જવું છે મહેરબાની કરીને એવું ના રાખતા મારા માટે તો ગામનો દરેક પ્રત્યેક આગેવાન જ છે દરેકે દરેક આગેવાન જ છે પછી તમે નહીં આવો મારું કાર્યકાળ પતી ગયા પછી તમે એમ કહો કે ગ્રાન્ટ આલો તો નહીં મેળ પડે હા એટલે તમે બધાએ મારું સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ ભારત માતાજી ધન્યવાદ વિધાનસભામાં એ શરમ રાખ્યા સિવાય રજૂ કરનાર આપણો વંદન આપણે હેલો અહીંયા આજોલ મુકામે આપણા વીર જવાન અને આપણા ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા વીરેન્દ્રસિંહ ઠાકોરના સન્માન સમારોહ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ જ ગામનું ગૌરવ અને સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સાંસદ આપણા બધાના ભાઈ એવા જુગલસિંહ ઠાકોર સાહેબ અહીંયા હારીજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વનરાજભાઈ અહીંયા ગામના આગેવાનો વડીલો યુવાનો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના લોકો તમામ સમાજે જ્યારે સ્વાગત કર્યું છે તડકામાં ઊભા છો એટલે જુગલભાઈને મોડું થયા છે ને બધાને મોડું થયા છે એટલે વધારે વાત નહીં કરીએ પણ આર્મીની અંદર 70 વર્ષ તપસ્યા કરી અને આ ગામનું જેમને ગૌરવ વધાર્યું છે એવા વીરેન્દ્રસિંહ ને મેં અત્યારે એક વાત કરી તો તરત જ એમને એવું કહ્યું કે સાહેબ મેં પહેલા એવું કહ્યું કે તમે અહીંયા આર્મીમાંથી રિટાયર થઈને આવ્યા છો તો આજુબાજુમાં ક્યાં રહેવા જવાના છો કે અહીંયા રહેવાના છો પહેલાં પૂછ્યું એટલે વીરેન્દ્રસિંહે કહ્યું કે સાહેબ આ જ ગામની અંદર રહેવાનો છું આ જ ગામના યુવાનોને તૈયાર કરવા માટે હું રાત દિવસ મહેનત કરીશ યુવાનો વ્યસનો છોડે યુવાનો આર્મીની ટ્રેનિંગ લે બીએસએફ હોય કે કોઈ પણ બટાલિયનની અંદર જોડાવા માટે જે પણ ટ્રેનિંગની જરૂર હોય એના માટે એ કટિબદ્ધ છે રાત દિવસ આ ગામ માટે પોતાનો કિંમતી સમય આપવા માટે તૈયાર છે અને આપણે બધા જ એમને જે પણ આજે સન્માન કર્યું છે તો ગામની અંદર જ્યારે પણ એ રહે છે અને રહેવાના છે ત્યારે આખી જિંદગી આપણે એમને સન્માન આપવાનું છે જુગલભાઈએ ઘણી સારી વાત કરી કે આ તડકાની અંદર તમે બધા ઊભા છો જુગલભાઈ આ ગામે ગામ ફરીએ છીએ પણ તકલીફ ઘરમાં જ છે આપણા બીજે ક્યાંય તકલીફ નહીં પણ ગામે ગામ પણ એમને દિલ ખોલીને વાત કરી કે તમે અડધી રાત્રે મારા ત્યાં આવજો અરે હું પણ દિલ ખોલીને કહું છું કોમ્યુનિટી હોલની એમને વાત કરી છે કોમ્યુનિટી હોલ ધારાસભ્યની ગ્રાન્ટમાં ગાઈડલાઈન નથી પણ એના બીજા નાના મોટા કામ હોય જુગલભાઈ શરૂઆત કરશે તો આપણે એને બાકી નહીં રાખીએ એની પણ હું બોય ધરી આપું છું ગામની અંદર જે પણ નાના મોટા કામો કરવાના હોય અમે બંને અંતે તો તમારા દીકરા છીએ અને તમે આટલું મોટું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે ત્યારે કોઈ દિવસ અમે બંને ડાઉન ટુ અર્થ રહી ડાઉન ટુ અર્થ એટલે તમે એમ કહેશો ને કહીએ નીચે બેસી જવાનું તમે બંને નીચે બેસી જાય એવા માણસો છીએ સમાજના ખભે બેસવા વાળા માણસો નથી અમે હંમેશા સમાજની પ્રગતિ થાય સમાજ આગળ વધે સમાજ વ્યસન મુક્ત થાય સમાજ કુરિવાજો અંધશ્રદ્ધાથી દૂર થાય સમાજમાં શિક્ષણ વધે આવા કાર્યક્રમોની અંદર અમે તમામ પ્રોગ્રામો કેન્સલ કરીને આવતા હોઈએ છીએ અને વીરેન્દ્રસિંહ જે તપસ્યા કરી છે સાહેબ આ નાની વસ્તુ નથી સામી સાથીએ જ્યારે ગોળીઓ આવતી હોય અને સામી સાથીએ દેશ માટે દેશની રક્ષા કાજે જ્યારે લડવાનું હોય એ નાની વસ્તુ નથી એ તમે ખાલી બેઠા છો ખાલી એક ઊંધેડું નીકળે તો તમે બધા ઊભા થઈ જો બોલો
એવી પરિસ્થિતિની અંદર સામે સાથીએ અને લડીને દેશની રક્ષા કરી છે સાહેબ આ વર્દીની તાકાત જ એવી છે તમે ખાલી આ વર્દી પહેરો ને તો ઓટોમેટિક તમારી તાકાત આવી જાય એના બૂટની તમે જે વીરેન્દ્રસિંહ જે બૂટ પહેર્યા હોય ને એના બૂટનું વજન તમે જોઈ લેજો સાહેબ એનો વજન જ એટલો હોય કે આખા દેશનું ભારણ એના માથે હોય ને એટલો વજન પહેરીને આર્મીના યુવાનો જયારે આ રક્ષા કરતા હોય છે ત્યારે ફરીથી આપ ગામ લોકોએ વીરેન્દ્રસિંહનું સન્માન કર્યું અમારું સન્માન કર્યું એ બદલ ગામના તમામ આગેવાનો વડીલો યુવાનો મિત્રો અને વીરેન્દ્રસિંહના પરિવાર એમના ધર્મપત્ની એમના માતા પિતા ફરીથી એટલા માટે આભાર વ્યક્ત કરું છું કે અમને ગૌરવ એટલા માટે છે કે મારા સમાજનો દીકરો આજે આર્મી રિટાયર્ડ થઈ અને જયારે આવ્યા હોય તો આનાથી વિશેષ શું હોય અમે તો જુગલબેન બધા સપનું એવું જોઈએ છીએ કે તમે ધારાસભ્ય નહીં બનાવો ચાલશે સંસદ સભ્ય નહીં બનાવો ચાલશે પણ મારા સમાજના આઈપીએસ અધિકારીઓ કલેક્ટર ડીડીઓ આવા અધિકારીઓ બનાવશો ને સાહેબ 60 વર્ષ સુધી આ સમાજની સેવા કરશે જ્યારે પણ તમે કચેરીમાં જશો ત્યારે તમારા કામ થશે મારા સમાજની દીકરી સાહેબ ડીએસપી બનીને અહીંયા રિવોલ્વર ભરાય જે દિવસે ખટખટ આ સ્ટેજના પગથિયા ચડશે ને એ દિવસે અમારું ગૌરવ જ છે એવી આપણા આપણે બધા સપનાઓ નીકળ્યા છીએ ત્યારે અમે બધા સાહેબ અમે કોઈ રાજકીય વાળા ભૂલી અને સમાજની સેવા કરતા હોઈએ છીએ ત્યારે તમે અડધી રાતે જ્યારે પણ આવશો ત્યારે અમારા દરવાજા ખુલ્લા છે અમારી જોડે કોઈ પીએ નથી કોઈ ડીએ નથી કોઈ સીએ નથી તમે જ્યારે આવો ત્યારે પાટું મારીને ઓફિસનો દરવાજો ખોલી શકો છો અને જે પણ રજૂઆત કરવી હોય એ કરી શકો છો હમણાં બે જુગલબેન કહ્યું કેમકે સાહેબ કેવા સડસડાટ બધા રજૂઆતો કરવા આપણી પાસે આવે છે સાહેબ બીજા લોકોની ઓફિસમાં જવું હોય ને તો પીએની રજા લેવી પડે સાહેબ આજ હાજર નથી સાહેબ આજ પ્રોગ્રામમાં છે સાહેબ આજ દિલ્હી છે ફલણે ઢેકણે કેટલીય જાતના બહાના બતાવે પંદર પંદર મહિના સુધી તમને એ લોકો આટા ફેરા મરાવે છે પણ અમે એવા માણસો નથી હંમેશા ગરીબ વર્ગમાં જે પરિસ્થિતિ છે જોયેલી છે એટલે ગરીબ લોકોની તમામ સમાજો 18 આલમ નહીં કે ઠાકોર સમાજ કે ક્ષત્રિય સમાજ 18 આલમની અમે સેવા કરવા માટે જ્યારે તત્પર છીએ ત્યારે અમારા લાયક જે પણ હોય ત્યારે કહેજો અમે તમારા તમામ કામો પૂર્ણ કરી આપીશું ફરીથી જુગલભાઈએ પણ અહીંયા કિંમતી સમય આપ્યો એ બધા જુગલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા વધારેલા તમામનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય માતા દી ઓ બહુ બહુ આભાર ઠાકોર સાહેબ